ખૂબ વિચાર ચાલે છે એના મનમાં મંથન એટલે એક પછી એક વિચાર આવે છે લાઇટ એન્ડ શેડા શેડોની ઇફેક્ટ લાઇટ એટલે કે નાટકમાં લાઇટ એટલે નાટકના પાત્રમાં મંથનના ભાવોનો સ્પષ્ટ કરવાની એક તરકીબ આવે તો એમાં શેડો એટલે પડછાયાની ઇફેક્ટ આવે છે પછી પાક્કોય નિર્ણય કરે છે હ રાઈટ કે બરાબર જ છે મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય એટલે બરાબર જ મેં નિર્ણય લીધો છે સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે અથવા જે કંઈ કહેશે પણ જૂઠું તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને તેમને બધી સાચી વાતો હું કહી દઈશ સાચા અને મક્કમ નિર્ણયને સંતોષ થાય છે તે સાથે ફેડ આઉટ એટલે અંધારું થઈ જાય છે હવે દ્રશ્ય ત્રીજું અગાઉનો જે ટીચર્સ રૂમ હતો ત્યાં જાય છે સવારનો સમય છે લિંકન સાહેબની જાઈને સામે ઊભો રહે છે શિક્ષક કહે છે બોલ કઈ મદદની જરૂર છે તારે લિંકન જવાબ આપે છે કે સર આપે મને જે ચોપડી આપી હતી ને એમ બોલતા અટકી જાય છે શિક્ષક કહે છે હસીને તો હજુ સુધી તું વાંચી નથી શક્યો કશો વાંધો નહીં બે ચાર દિવસ તું રાખ પછી મને આપજે બહુ સારી ચોપડી છે લિંકન કહે છે સર મારાથી જે ગફલત ગફલત એટલે ભૂલ થઈ છે તેનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને ખ્યાલ ના રહ્યો કે પુસ્તક ક્યારે નીચે પડી ગયું કાલે રાત્રે એટલે ગઈકાલ રાત્રે ખૂબ વરસાદ પડ્યો અને બારી વાટે મારા ઘરમાં પાણી ભરાયું આપે 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 જે મને પુસ્તક આપેલું છે ને તે પાણીમાં પલળી ગયું અને એમને બતાવે છે કેવી દશા થઈ છે કે કેવી એની હાલત અતસ્થિતિ થઈ છે પુસ્તક કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું એટલે હું અપરાધી છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી એમ બોલતા અટકી જાય છે શિક્ષકે છે નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે કે તારી સ્થિતિ નથી કે તું નવું ખરીદીને મને બીજું પુસ્તક આપી શકે છે લિંકન કહે છે હા સાહેબ મારી પરિસ્થિતિ એવી નથી કે હું એટલા પૈસા હું તમને પાછા આપી દઉં અથવા પુસ્તક ખરીદીને તમને આપી દઉં શિક્ષકે છે આઈ નો મને ખબર છે મારું પુસ્તક બગડ્યું છે તારી બેદરકારીથી એટલે કાળજી તે રાખી નથી બેદરકારી એટલે કાળજી વગર પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ આનંદ થયો પણ સર આપનું પુસ્તક શિક્ષક કહે છે કે ભૂલનો તે એકરાર કર્યો એટલે તે માન્યો કબૂલાત કરી એટલે હું તને માફ કરી દઉં છું